હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં લિપિડના વિશે ચર્ચા જે છે કરેલી હતી. લિપિડના બંધારણીય ઘટકો, જેમ કે અલગ અલગ ઘટકો તરીકે ફેટી એસિડ અને અલગ અલગ પ્રકાર જે છે એના આલ્કોહોલ. હવે આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ લિપિડ, મતલબ કે લિપિડ જે છે એના અલગ અલગ પ્રકાર. બરાબર, તો એના માટે સૌથી પહેલા જરૂર પડશે આગળ જે બધા ભાગ ભણાવેલા હતા એ રિવિઝન જરૂરી છે. બરાબર, ટોપિક આજનો થશે લિપિડના પ્રકાર. મુખ્ય લિપિડના પ્રકારો કયા કયા છે અને એના ઉદાહરણ કયા કયા છે, બરાબર, એનો આજે અભ્યાસ કરો. તો આગળ જે કીધું પણ જણાવી દઉં, લિપિડના બંધારણીય ઘટકો તરીકે ફેટી એસિડ અને ગ્લિસરોલ જે છે, જેવા આલ્કોહોલ, એની મેઇન જરૂરિયાત હોય. બરાબર, એટલે એના બંધારણીય ઘટકો કયા કયા છે એના આધારે લિપિડના મુખ્ય ત્રણ પ્રકારો, લિપિડના મુખ્ય ત્રણ પ્રકારો જે છે એમાં સૌથી પહેલો પ્રકાર થશે સાદા લિપિડ, જેના માટે આપણે ઇંગ્લિશ શબ્દ કહીશું સિમ્પલ લિપિડ. બીજો પ્રકાર થશે જટિલ લિપિડ, એના માટે ઇંગ્લિશ શબ્દ છે કમ્પાઉન્ડ લિપિડ. સિમ્પલ લિપિડ, કમ્પાઉન્ડ લિપિડ, અને ત્રીજો પ્રકાર જે છે એ આપશું સ્ટીરોઇડ. ઇંગ્લિશ શબ્દ એના માટે છે ડિરાઇવ્ડ લિપિડ. ડિરાઇવ્ડનો મતલબ એવો થશે કે જે સાદા અને જટિલ લિપિડના છે, પછી પ્રક્રિયાના વિઘટન જે છે એના પરથી મળતા અલગ અલગ જે છે એ લિપિડ. એટલે આવા મુખ્ય ત્રણ પ્રકાર છે. બરાબર, સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ, ત્રણે ત્રણ જે છે એમાં ખાસ કરીને તફાવત શું છે અને તફાવતની સાથે સાથે બધાના ઉદાહરણ કયા કયા છે, બરાબર, એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં શરૂઆત જે છે કરતાં પહેલાં સામાન્ય જે છે માહિતી આપી દઉં, આગળ કીધું પ્રમાણે કે લિપિડ હોય, બરાબર, એના બંધારણમાં મુખ્ય બે પ્રકારના ઘટકો હોય. બરાબર, બે પ્રકારના ઘટકો કયા કયા હોય, આગળ કીધું હતું પ્રમાણે, એક ઘટક હોય આલ્કોહોલ, બીજો ઘટક હોય ફેટી એસિડ. બરાબર, એ બંનેનું જોડાણ થાય એટલે લિપિડ બનતા હોય. એમાં લિપિડ જે છે એમાં આલ્કોહોલ બે પ્રકારના હોય, એક હોય મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે ઇથેનોલ, મિથેનોલ ઉદાહરણ ભણી ગયા, એ હોઈ શકે, અથવા હોય ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, જેમાં ઉદાહરણ તરીકે આપણે જોયું કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલમાં મુખ્ય ઘટક તરીકે હોય ગ્લિસરોલ. બરાબર, ગ્લિસરોલ ઘટક જે છે હોય છે. એવી રીતે ફેટી એસિડ બે પ્રકારના, કાં તો એ સંતૃપ્ત ફેટી એસિડ હોય, બરાબર, અથવા તો અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ અથવા અસંતૃપ્ત ફેટી એસિડ, જેમાં અસંતૃપ્તના પાછા પ્રકાર હતા MUFA, મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જેનું ઉદાહરણ આપણે આગળના લેક્ચર જે છે એમાં જોયું. બરાબર, એટલે હવે આલ્કોહોલના કોઈ પણ બે માંથી એક પ્રકાર, મતલબ કે કાં તો ગ્લિસરોલ અથવા તો ઇથેનોલ, મિથેનોલ, કોઈ પણ હોઈ શકે, ઇથેનોલ, મિથેનોલ આ બધા જે છે એના ઉદાહરણ, મિથેનોલ, ઇથેનોલ અથવા ગ્લિસરોલ, એમાંથી કોઈ પણ એક પ્રકારનો આલ્કોહોલ કોઈ પણ પ્રકારના ફેટી એસિડના અણુ સાથે જોડાય, ફેટી એસિડ કાં તો સંતૃપ્ત હોઈ શકે અથવા અસંતૃપ્ત હોઈ શકે, એની સાથે જોડાય, એટલે એનાથી જે નિર્માણ થાય, બરાબર, એ ઘટકનું નામ થશે લિપિડ. બરાબર, આવી રીતે લિપિડનું નિર્માણ થાય. એટલે સૌથી પહેલો પ્રકાર ભણી, સૌથી પહેલો પ્રકાર જે છે એમાં આગળ કીધા પ્રમાણે સૌથી મુખ્ય પ્રકાર પહેલો આવશે સાદા લિપિડ. સાદા લિપિડને સૌથી પહેલાં કે સાદા લિપિડ એવું શું કામ કીધું, બરાબર, સાદા લિપિડનું કારણ જે છે એ શું છે, તો કે તેના બંધારણમાં આલ્કોહોલ તથા ફેટી એસિડ ઘટકો આવેલા હોય છે. મતલબ કે એના બંધારણમાં આલ્કોહોલ અને ફેટી એસિડ સિવાયના કોઈ ઘટકો નથી હોતા, માત્ર આલ્કોહોલ ઘટક હશે અને ફેટી એસિડ જે છે ઘટક આવેલા હોય.
ખબર એમાં આલ્કોહોલ કયા કયા હોય અને ફેટી એસિડના ઘટકો કયા કયા હોય બરાબર એના આધારે સાદા લિપિડ જે છે એના ફરીથી પાછા બે પેટા પ્રકાર સાદા લિપિડ ના મુખ્ય બે પેટા પ્રકારો છે સાદા લિપિડ બે પ્રકારે જે જોવા મળે બરાબર એમાંનો પહેલો પ્રકાર છે ટ્રાયગ્લિસરાઇડ નામ જો યાદ રાખજો ટ્રાયગ્લિસરાઇડ અને બીજો પ્રકાર જે છે એ છે મીણ બરાબર જેને આપણે વેક્સ તરીકે પણ ઓળખીએ છીએ મીણ અને ટ્રાયગ્લિસરાઇડ બંને જે છે એ પેટા પ્રકાર થશે સાદા લિપિડના એટલે સૌથી પહેલા ટ્રાયગ્લિસરાઇડ અને મીણ જે છે એ બંનેના બંધારણમાં તફાવત શું હોય બરાબર અને એનું બંધારણ જે છે જે આવે છે ટેક્સ્ટ બુકમાં એ ખાસ જોવાનું છે તો સૌથી પહેલા એક એક ભાગ જે છે જોઈએ બરાબર ટ્રાયગ્લિસરાઇડ શું છે અને મીણ જે છે શું છે આ બંધારણમાં શું આવેલું હોય તે એટલે એના પછી નેક્સ્ટ પહેલો ભાગ આવશે ટ્રાયગ્લિસરાઇડ તો જો ટ્રાયગ્લિસરાઇડ નામ પરથી ટ્રાય એટલે ત્રણ ગ્લિસરાઇડ એટલે ગ્લિસરોલ ટ્રાયગ્લિસરાઇડના નામ પરથી જ એનું બંધારણ જે છે એનો ખ્યાલ આવે બરાબર તો એના બંધારણ સૌથી પહેલા જો આ પ્રકારના લિપિડ ના બંધારણમાં આ પ્રકારના લિપિડના બંધારણમાં આલ્કોહોલ નો એક અણુ આલ્કોહોલ નો એક અણુ એ બે કે તેથી વધુ મોટા ભાગે સામાન્ય રીતે જોવા મળે ત્રણ ત્રણ ફેટી એસિડ સાથે એસ્ટર બંધથી જોડાય છે યાદ રાખો એસ્ટર બંધથી જોડાય છે એસ્ટર બંધથી જોડાય કયો કયો ઘટક જો આલ્કોહોલનો એક અણુ હોય અને આના બે કે તેથી વધુ મોટા ભાગે કયા હોય ત્રણ કારણ કે શબ્દ છે ટ્રાય એટલે ટ્રાય પરથી ત્રણ અને ગ્લિસરાઇડ પરથી શબ્દ આવે ગ્લિસરોલ એટલે આલ્કોહોલનો એક અણુ મોટા ભાગે આમાં કયો હોય મોટા ભાગે ઘટક હોય ગ્લિસરોલ બરાબર એટલે સિમ્પલ આના પરથી એનું બંધારણ શું થશે જો બંધારણ તરીકે ટ્રાયગ્લિસરાઇડના બંધારણમાં ગ્લિસરોલનો એક અણુ ગ્લિસરોલનો એક અણુ પ્લસ જોડાશે કયા કે ત્રણ ફેટી એસિડના અણુ ત્રણ ફેટી એસિડના અણુઓ આ ત્રણ ફેટી એસિડ પાછા સંતૃપ્ત પણ હોઈ શકે અથવા અસંતૃપ્ત પણ હોઈ શકે બરાબર કયા પ્રકારના હોય એના આધારે પછી એના પેટા પ્રકાર પડે છે અત્યારે માત્ર સમજવા માટે આપણે એનું બંધારણ જોઈ લઈએ કે ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડના ત્રણ અણુઓ જોડાય ત્યારે જે બંધારણ બને બરાબર એ બંધારણને કહેવાય ટ્રાયગ્લિસરાઇડ ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું બંધારણ સમજીએ બરાબર જો કઈ રીતે ટ્રાયગ્લિસરાઇડનું નિર્માણ થાય છે તો આપણે એક એક ભાગ જે છે દોરીએ એટલે અલગ અલગ કલરથી સમજીએ સૌથી પહેલાં હું બંધારણ જે છે દોરું છું ગ્લિસરોલનું તો ગ્લિસરોલના બંધારણ જે છે એમાં સૌથી પહેલાં કાર્બનની ત્રણ શૃંખલા દરેકે દરેક સાથે જોડાયેલો હોય OH બીજો OH ત્રીજો OH CH2 CH CH2 આ બંધારણ થઈ ગયું ગ્લિસરોલ ગ્લિસરોલ જે છે એનું બીજું નામ આગળ કીધું એનું બીજું નામ શું હોઈ શકે ટ્રાયોલ કારણ કે એના બંધારણમાં ત્રણ આવા OH સમૂહ જે છે આવેલા છે આ ત્રણ OH સમૂહની સાથે બરાબર મતલબ ગ્લિસરોલના એક અણુ જે છે એની સાથે અલગ અલગ પ્રકારના ત્રણ જે છે ફેટી એસિડના અણુઓ જોડાય એ ત્રણે ત્રણ ફેટી એસિડના અણુઓ સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત હોઈ શકે આગળ તમે ભણી ગયા પ્રમાણે કે ફેટી એસિડના બંધારણમાં અલગ અલગ જે છે એ બધા ફેટી એસિડમાં એક કોમન બંધારણ હોય COOH સમૂહ એટલે દાખલા તરીકે હું એક ફેટી એસિડ દર્શાવું છું R1 આર એટલે કાર્બનની લાંબી શૃંખલા અને છેલ્લે ઘટક હોય COOH એક ફેટી એસિડ થઈ ગયો R1 COOH ઊંધું દર્શાવ્યું છે એવી રીતે બીજો ફેટી એસિડ થશે R2 એના બંધારણમાં છેલ્લે આવેલો હોય એસિડ સમૂહ COOH બીજો ફેટી એસિડ
ત્રીજો ફેટી એસિડ થશે આર થ્રી, એના બંધારણમાં આવેલો કાર્બોક્સિલિક એસિડ સમૂહ સી ડબલ્યુ એચ. એટલે આવી રીતે મેં અલગ અલગ ત્રણ ફેટી એસિડના બંધારણ દર્શાવ્યા. આર શું દર્શાવે છે? તો કે કાર્બનની લાંબી શૃંખલા, બરાબર, જેમાં કાર્બનની લાંબી શૃંખલા જે છે એના આધારે એનું નામકરણ થઈ શકે. એટલે આ થઈ ગયું ત્રણ ફેટી એસિડના અણુઓ, ત્રણ ફેટી એસિડના અણુઓ, બરાબર. આગળ કીધું પ્રમાણે જો ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડના ત્રણ અણુ જે છે એ જોડાય. ત્રણ અણુ જોડાય એટલે શેનાથી જોડાય જો, અને એમાં કઈ રીતે શું દૂર થાય છે એને આપણે અલગ કલર જે છે એનાથી દર્શાવીએ. તમને ખ્યાલ આવે કે ત્રણે ત્રણ જે છે ભાગ એ જોડાય ત્યારે જોડાવાથી એમાં રહેલો એચ અને ઓએચ, જો આ જે ભાગ જે છે આનો હાઇડ્રોજન આનો ઓએચ, શું થયું જો કે ગ્લિસરોલના બંધારણમાં રહેલો હાઇડ્રોજન અને ફેટી એસિડના બંધારણમાં રહેલો ઓએચ એ નીકળી જશે. એવી રીતે આમાંથી એચ ઓએચ, એવી જ રીતે આમાંથી પણ એચ અને ઓએચ આ ઘટકો જે છે એ નીકળી જાય. એટલે બંધારણીય ઘટક તરીકે જો એચ ઓએચ એનો મતલબ શું થાય? એચ ટુ ઓ. કેટલા ટોટલ એચ ટુ ઓ જે છે નીકળશે? એક, બે અને ત્રણ. એટલે એમાંથી દૂર થશે ત્રણ એચ ટુ ઓ, ત્રણ પાણીના અણુ જે છે એ નીકળી જાય. એટલે બાકીનો જે વધતો ભાગ જે છે એ આપણે દોરીએ, બરાબર, એચ ટુ ઓ જે છે કાઢી નાખીએ, અને એચ ટુ ઓ કાઢ્યા પછી જે ભાગ વધે છે એ ભાગ બાકીનો ભાગ જે છે દર્શાવે. એટલે વધે શું જો સી એચ ટુ સી એચ સી એચ ટુ, આ જે ભાગ જે છે દર્શાવ્યો એની સાથે વધેલો ભાગ બંધ પછી ઓક્સિજન બંધ ઓક્સિજન બંધ ઓક્સિજન. એચ અને ઓએચ નીકળી ગયા છે કયા સ્વરૂપે? ત્રણ પાણીના અણુ સ્વરૂપે નીકળી ગયા છે. બાકીનો વધેલો ભાગ બંધ બની અને સાથે જોડાઈ ગયા છે ઓ સી આર વન, આ બાજુ પણ ઓ સી આર ટુ, ત્રીજું ઓ સી આર થ્રી. આ જે બંધારણ બની ગયું, બરાબર, જેમાં ગ્લિસરોલનો અડધો ભાગ આવી ગયો અને બાકીનો ફેટી એસિડના ત્રણ અણુનો ભાગ આવી ગયો, આ બંધારણ જે છે એને કહેવાય ટ્રાયગ્લિસરાઇડ, બરાબર. આ ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું બંધારણ, અને ટ્રાયગ્લિસરાઇડના બંધારણમાં આવેલો આ બંધ ઓ સી ઓ જે છે બંધ જે છે એ બંધને કહેવાય એસ્ટર બંધ. એટલે પૂછાય કે ટ્રાયગ્લિસરાઇડ અથવા તો લિપિડ જે છે એના બંધારણમાં કયો બંધ જોવા મળે, તો આ બંધ જે છે એ થશે એસ્ટર બંધ, અને બંધારણ કયું થઈ ગયું? ટ્રાયગ્લિસરાઇડ, બરાબર. એટલે ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું તમારે બંધારણ સીધી સીધું ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ બનાવવાની રીત જે છે આ રીતે છે, બરાબર. એક ગ્લિસરોલનો અણુ સાથે ત્રણ ફેટી એસિડના અલગ અલગ અણુ, ત્રણ ફેટી એસિડના અણુ કયા કયા જોવો? તો એક છે આર વન, એ કોઈ પણ હોઈ શકે, આર ટુ કોઈ પણ હોઈ શકે, અને સાથે આર થ્રી જે છે કોઈ પણ. ત્રણ ફેટી એસિડના અલગ અલગ અણુ ગ્લિસરોલના ત્રણ ઓએચ સમૂહ સાથે જોડાય, ત્રણ પાણીના અણુ દૂર થાય. પાણીના અણુ દૂર થવી એટલે પ્રક્રિયા કહેવાય નિર્જલીકરણ. નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા આવી રીતના ટ્રાયગ્લિસરાઇડના અણુ જે છે એનું નિર્માણ થાય. હવે મેઇન પ્રશ્ન શું છે? તો કે આર વન, આર ટુ અને આર થ્રી એ કયા લઈ શકે આપણે, એના બંધારણમાં જે છે શું લઈ શકીએ? એના આધારે ટ્રાયગ્લિસરાઇડના પાછા ફરીથી પેટા પ્રકાર, એટલે એના પછી નેક્સ્ટ જોઈએ. જો ટ્રાયગ્લિસરાઇડના બંધારણમાં આવેલ ફેટી એસિડના પ્રકારને આધારે, ફેટી એસિડના પ્રકારના આધારે તેના મુખ્ય બે પ્રકાર છે, એના મુખ્ય બે પ્રકારો છે. બે પ્રકારો કયા કયા? જો બે પ્રકાર જે છે એમાં પહેલો પ્રકાર છે મેદ, એટલે કે ફેટ, અને બીજો પ્રકાર જે છે એ છે તેલ, એટલે કે ઓઇલ. કઈ રીતે બંનેમાં તફાવત શું છે? બરાબર, તફાવતની રીતે જોઈએ. જો તો બહુ સિમ્પલ છે, મેદ અને તેલ જે છે એમાં પહેલો પ્રકાર મેદ અથવા ચરબી, એક પ્રકાર લઈ લે સામેની બાજુ, બીજો પ્રકાર થશે તેલ, એટલે કે ઓઇલ. જો ચરબીનો આ ચરબી પ્રકાર નથી, બરાબર, આપણે લિપિડ ભણીએ છીએ એમાં ચરબીનો મતલબ કે એનો ઘન સ્વરૂપ,
આ બંનેમાં તફાવત શું હોય, બરાબર? તફાવતના મુદ્દા આપણે એક એક જે છે ભણ્યા છે. એમાં સૌથી પહેલું જો ટ્રાયગ્લિસરાઇડ છે એટલે એક કોમન બાબત હોય, એમાં ગ્લિસરોલ હોય અને ત્રણ ફેટી એસિડ નાણું હોય. પણ કયા ફેટી એસિડ નાણું જે છે આવેલા હોય, જો તો તેના બંધનમાં ગ્લિસરોલ સાથે, તેના બંધનમાં ગ્લિસરોલ સાથે સંતૃપ્ત ફેટી એસિડના, સંતૃપ્ત ફેટી એસિડના અણુઓ જોડાયેલા હોય છે. જ્યારે સંતૃપ્ત ફેટી એસિડના અણુઓ જોડાઈ જાય ત્યારે જે ટ્રાયગ્લિસરાઇડનું નિર્માણ થાય, ખાસ યાદ રાખવાનું છે, સંતૃપ્ત, સંતૃપ્ત ફેટી એસિડ તરીકે લીધા હોય, બરાબર? આપણે પ્રકાર ભણી ગયા, સ્ટીરિક એસિડ, પામિટિક એસિડ, એ બધા ઉદાહરણ જે છે સંતૃપ્ત ફેટી એસિડના છે. એનાથી જે નિર્માણ થાય ઘટક એને કહેવાય મેદ અથવા તો ચરબી. શું એનાથી ફરક પડે? તો કે તે સામાન્ય રીતે ઓરડાના તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર હોય ત્યારે ઘન સ્વરૂપે જોવા મળે છે, ઘન સ્વરૂપે હોય છે. આ ઘન સ્વરૂપ હોવાનું કારણ શું છે? કે એના બંધારણમાં આવેલો ફેટી એસિડ કયા પ્રકારનો છે? સંતૃપ્ત પ્રકાર. એટલે મેદ અથવા તો ચરબી જે છે એના વિશે યાદ રાખવાનું શું છે? એક તો એના બંધારણમાં ગ્લિસરોલની સાથે ફેટી એસિડના કેટલા અણુ આવશે? ત્રણ ફેટી એસિડના ત્રણ અણુ. કયા ફેટી એસિડ હોય? તો સંતૃપ્ત, સંતૃપ્ત ફેટી એસિડના ત્રણ અણુ જોડાય અને સંતૃપ્ત હોવાને લીધે એનું સ્વરૂપ હોય ઘન સ્વરૂપ હોય જોવા મળે, બરાબર? ઉદાહરણ તરીકે પ્રાણી ચરબી, પ્રાણીનું માંસ જે છે, પછી વનસ્પતિ ચરબી જે છે, મતલબ વનસ્પતિ વેજીટેબલ ઘી, બરાબર? પછી સામાન્ય જે ઘી લે છે ઘી, બરાબર, માખણ વગેરે, આ બધા કયા સ્વરૂપ છે? તો કે મેદ અથવા તો ઘન સ્વરૂપ જે છે. પ્રાણી ચરબી, વનસ્પતિ ચરબીમાં વેજીટેબલ ઘી જે છે કહીએ છીએ આપણે, સામાન્ય જે છે ઘી હોય પ્રાણી ઘી અને માખણ, આ બધા જે છે ઘન સ્વરૂપે જોવા મળે. એ શું છે? તો કે ટ્રાયગ્લિસરાઇડનો જ એક પ્રકાર, બરાબર, જેનું ઘન સ્વરૂપ છે. એની સરખામણીમાં સામેની બાજુ એનાથી ઓપોઝિટ વિરુદ્ધ આવશે. શું આવશે? જો તેના બંધારણમાં ગ્લિસરોલ સાથે, એટલે ગ્લિસરોલ તો હોય જ, ગ્લિસરોલ સાથે અસંતૃપ્ત, પ્રકાર બદલાઈ ગયા, અસંતૃપ્ત ફેટી એસિડના ત્રણ અણુઓ, ફેટી એસિડના ત્રણ અણુઓ જોડાયેલા હોય છે, ફેટી એસિડના ત્રણ અણુઓ જોડાયેલ હોય છે. એટલે જો તફાવત ક્યાં આવ્યો? આગળ જે સંતૃપ્ત ફેટી એસિડ હતું એની જગ્યાએ પ્રકાર કયો આવી જશે? અસંતૃપ્ત. અસંતૃપ્ત છે એટલે એના લીધે એમાં દ્વિબંધ જોવા મળે, દ્વિબંધ, નબળા બંધ કહેવાય, એટલે એ બંધ તૂટી શકે. એના લીધે તે સામાન્ય રીતે ઓરડાના તાપમાને, બરાબર, મતલબ રૂમ ટેમ્પરેચર હોય, બરાબર, ત્યારે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, પ્રવાહી સ્વરૂપે હોય છે. ખ્યાલ છે કે બધા તેલ હોય કયા ટેમ્પરેચરમાં સામાન્ય રીતે કયા સ્વરૂપે હોય? તો પ્રવાહી સ્વરૂપ. એમાં કોઈ પણ તેલ જે છે એનું ઉદાહરણ લઈ શકીએ, બરાબર, જેમ કે નાળિયેરનું તેલ, શિંગ તેલ, એરંડાનું તેલ, કોડ લીવર ઓઇલ, કોડ લીવર જે છે શું છે? તો કોડ નામની માછલી જે છે એનું તેલ વગેરે. આ બધા શું થઈ ગયા? તો કે એવા પ્રકારના ચરબીના ઘટક કે જેના બંધારણમાં અસંતૃપ્ત ફેટી એસિડ આવેલું હોય એને કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે. આ બંને તફાવત થઈ ગયા, બરાબર. એટલે કોણ કોણ પ્રકાર છે ખાસ ભૂલાય નહીં. સૌથી પહેલા આપણે જોયું મેઇન પ્રકાર જે છે લિપિડના ત્રણ, એમાં સાદા લિપિડના ફરીથી બે પેટા પ્રકાર ટ્રાયગ્લિસરાઇડ અને મીણ. એમાં ટ્રાયગ્લિસરાઇડ એક આપણે ભણીએ છીએ, એમાં ટ્રાયગ્લિસરાઇડ જે છે એમાં ટ્રાયગ્લિસરાઇડનું બંધારણ જોયું અને બંધારણ પછી ટ્રાયગ્લિસરાઇડના ફરીથી પાછા બે પ્રકાર કે જો એનું ઘન સ્વરૂપ હોય, બરાબર, ઘન સ્વરૂપ હોય તો એક પ્રકાર કયો થશે? તો ઘન સ્વરૂપનો મતલબ થશે એનું મેદ અથવા ચરબી, અને જે પ્રવાહી સ્વરૂપ જે છે એક પ્રકાર થશે એનું તેલ. આ એક થઈ ગયું ટ્રાયગ્લિસરાઇડ, બરાબર. ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું બંધારણ તમારે
ટેક્સબુક જે છે એમાં પણ આપેલું છે અને ટેક્સબુકમાં આપેલું બંધારણ જે છે આ પ્રમાણે પણ દર્શાવી શકાય. જેમાં આગળ બંધારણ દર્શાવેલું છે ઇન્વિત સેન પ્રકારે જે છે બંધારણ છે, પણ એ બંધારણ મારે બીજી રીતે દોરવું હોય તો આ રીતે પણ દર્શાવી શકાય. જો જેમ કે બંધારણ આ રીતે છે, એમાં સી એચ ટુ ઓ સી ડબલ બોન્ડ ઓ આર વન આવી રીતે. પછી બીજો ઘટક થશે સી એચ ઓ સી ડબલ બોન્ડ ઓ આર ટુ, ત્રીજો ઘટક સી એચ ટુ ઓ સી ડબલ બોન્ડ ઓ આર થ્રી. આ પણ શું થઈ ગયું, એક ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું બંધારણ જે તમારે ટેક્સબુકમાં આપેલું છે એ પ્રમાણે. બરાબર, એટલે ટેક્સબુકમાં બંધારણ જે આપેલું હોય આ અને આગળનું જે બંધારણ આપણે આજે જોયું છે બંને સમાન જ છે, પણ એમાં મેં ઓ સી સાથે લખી દીધા એ ખરેખર ઓક્સિજન જે છે ડબલ બોન્ડ થયા રીતે જોડાયેલા, એટલે આ પણ ટ્રાયગ્લિસરાઇડનું જ એક બંધારણ થશે. બરાબર, આ એક થઈ ગયો ટ્રાયગ્લિસરાઇડ. એના પછી બીજો પ્રકાર સાદા લિપિડ જે છે એનો બીજો પ્રકાર, બીજા પ્રકાર તરીકે પ્રકારમાં આવે છે બીજો ઘટક મીણ. મીણ એટલે કે વેક્સ. તો સૌથી પહેલા બંધારણ, તેના બંધારણમાં મોનોહાઇડ્રોક્સી તફાવત, તેના બંધારણમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ એ ફેટી એસિડ, ફેટી એસિડ કોઈ પણ હોઈ શકે, સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત, એક અણુ એ ફેટી એસિડના એક અણુ સાથે જોડાય છે. તફાવત કહેવો જો કે મીણ એકમાત્ર એવો લિપિડ છે કે જેના બંધારણમાં ગ્લિસરોલ હોતો નથી. કયો આલ્કોહોલ હોય? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. એનો મતલબ અહીં લખું છું, તેના બંધારણમાં ગ્લિસરોલ હોતો નથી. ગ્લિસરોલ હોતો નથી તો ગ્લિસરોલની જગ્યાએ કોણ હોય? ગ્લિસરોલ ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે, તેની જગ્યામાં શું જોવા મળે? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. એટલે વેક્સ મીણ જે છે એના પરથી યાદ રાખવાનું કે આલ્કોહોલના બે પ્રકાર આવ્યા હતા આગળ. બરાબર, એમાંનો ગ્લિસરોલ બધા પ્રકારમાં જોવા મળે પણ સિવાય એક, કયો ભાગ? મીણ. મીણના બંધારણમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ જે છે એનો એક અણુ હોય છે અને એની સાથે ફેટી એસિડનો એક અણુ જોડાયેલો હોય. આ ફેટી એસિડ આગળની જેમ સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત હોઈ શકે. બરાબર, નેક્સ્ટ એના પછી આવશે ઉદાહરણ. બરાબર, તો ઉદાહરણ જે છે એમાં ઉદાહરણ તરીકે બીઝવેક્સ. બીઝવેક્સ જે છે એનો મતલબ શું થશે? મધમાખીનું મીણ. મધમાખીનું જે મીણ મળે છે એને કહેવાય બીઝવેક્સ. બરાબર, પછી એવી રીતના બીજા જે ભાગ જે છે સામાન્ય જે વેક્સ આવે છે તેનો મતલબ તરીકે પેરાફિન વેક્સ. પેરાફિન વેક્સ જે છે, પછી આપણે કેન્ડલ જે છે એમાં ઉપયોગ કરીએ છીએ. બરાબર, કેન્ડલ વેક્સ, બીજ વેક્સ, પેરાફિન વેક્સ, કેન્ડલ વેક્સ. બરાબર, જે બધા કોઈ પણ પ્રકારના મીણ બધા વપરાય છે એ બધા મીણ જે છે એના ઉદાહરણ આપણે આપી શકીએ. બરાબર, કોઈ પણ મીણમાં યાદ શું રાખવાનું છે? તો કે મીણના બંધારણમાં માત્ર મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ આવેલો હોય, એમાં ગ્લિસરોલ હોતો નથી. બરાબર, આ થશે એનો તફાવત. બરાબર, એટલે મેઇન સાદા લિપિડમાં બે પ્રકાર ટ્રાયગ્લિસરાઇડ અને મીણ. ટ્રાયગ્લિસરાઇડમાં બે પ્રકાર ફરીથી પેટા પ્રકાર પડે છે, ચરબી અને તેલ, અને બીજો ભાગ મેઇન મીણ. આ થઈ ગયું પહેલો પ્રકાર, સાદા લિપિડ જે છે એ મુખ્ય પહેલો પ્રકાર. હવે જે મેઇન બીજો પ્રકાર આવે છે, બરાબર, એના પછી નેક્સ્ટ આગળ જે આપણે ભીણા છે, બરાબર, એમાં એક પ્રકાર ભીણા સાદા લિપિડ ભણી ગયા. હવે મેઇન બીજો પ્રકાર છે જટિલ લિપિડ. જટિલ લિપિડ જે છે એ હવે એના પછી નેક્સ્ટ જોઈએ. એટલે મેઇન બીજો પ્રકાર જટિલ લિપિડ એટલે કે કમ્પાઉન્ડ લિપિડ. જટિલ લિપિડ જે છે એ જટિલ લિપિડ શું કામ ઓળખાય છે? સૌથી પહેલાનું કારણ, તો સામાન્ય સાદા લિપિડ કરતાં એની સરખામણીમાં આમાં જુદું શું હોય? જો તો કે આ પ્રકારના લિપિડમાં
આ પ્રકારના લિપિડમાં આલ્કોહોલ અને ફેટી એસિડ ઉપરાંત આલ્કોહોલ અને ફેટી એસિડ ઉપરાંત અન્ય ઘટકો પણ જોવા મળે છે। અન્ય ઘટકો કયા છે? બિન લિપિડ ઘટક કહેવાય। અન્ય બિન લિપિડ જે લિપિડના ઘટકો નથી એવા બિન લિપિડ ઘટકો પણ જોવા મળે। મતલબ જટિલ એટલા માટે છે કારણ કે એમાં આલ્કોહોલ તો હોવાનું જ છે, ફેટી એસિડ હોવાનું જ છે, પણ આલ્કોહોલ ફેટી એસિડ ઉપરાંત એમાં બીજો કોઈ ઘટક ઉમેરાય, બરાબર ને, એના આધારે એનું નામ થઈ જાય જટિલ લિપિડ। એનું નામ પણ એના આધારે જ આપવામાં આવે છે। આ લિપિડનું નામકરણ, આ લિપિડનું નામકરણ તેમાં હાજર બિન લિપિડ ઘટકને આધારે થાય છે, બિન લિપિડ ઘટકના આધારે કરવામાં આવે છે। જો આપણે જોઈએ કે એમાં કયા કયા બિન લિપિડ ઘટક ઉમેરાય એના આધારે એના નામકરણ વિશે કરવામાં આવે, બરાબર। તો ઉદાહરણ જોઈએ, જટિલ લિપિડ, બરાબર, જટિલ લિપિડ કમ્પાઉન્ડ લિપિડ જે છે એના મુખ્ય ત્રણ ઉદાહરણ છે। માં સૌથી પહેલું ઉદાહરણ થશે ફોસ્ફોલિપિડ। ફોસ્ફોલિપિડનું બંધારણ શું થશે? જો તેના બંધારણમાં આલ્કોહોલ હોય પ્લસ ફેટી એસિડ હોય પ્લસ બીજો ઘટક હશે ફોસ્ફેટ। તો જો ફોસ્ફેટ થશે એનું બિન લિપિડ ઘટક, ફોસ્ફેટના આધારે એનું નામ આપી દીધું ફોસ્ફોલિપિડ, બરાબર। બીજું થશે ગ્લાયકોલિપિડ। ગ્લાયકોલિપિડમાં આલ્કોહોલ હશે, સાથે ફેટી એસિડ હશે, સાથે હશે કાર્બોદિત, કાર્બોદિત અથવા તો ગ્લુકોઝ, ગ્લુકોઝના આધાર પ્રકારનું નામ થઈ ગયું ગ્લાયકોલિપિડ। ત્રીજો પ્રકાર લિપોપ્રોટીન। લિપોપ્રોટીન મતલબ એના બંધારણમાં આલ્કોહોલ હશે, સાથે ફેટી એસિડ હશે અને અન્ય ઘટક છે પ્રોટીન। જો તમે નામ પ્રમાણે તમે જોશો એટલે ખ્યાલ આવશે કે ત્રણે ત્રણ પ્રકારના જટિલ લિપિડ જે છે, બરાબર, એ જટિલ લિપિડના બંધારણમાં કયા પ્રકારના બિન લિપિડ ઘટક જે છે આવેલા છે, બરાબર। બિન લિપિડ ઘટક જે છે કયા કયા છે એના આધારે, જો એમાં ફોસ્ફેટ હાજર હોય તો ફોસ્ફોલિપિડ, કાર્બોદિત અથવા તો ગ્લુકોઝ હાજર હોય તો ગ્લાયકોલિપિડ, એમાં પ્રોટીન ઉમેરાયેલું હોય તો એને કહેવાય લિપોપ્રોટીન। ફોસ્ફેટ પરથી શબ્દ આવ્યો ફોસ્ફો, કાર્બોદિત પર થયો શબ્દ ગ્લાયકો અને પ્રોટીન પર થયો શબ્દ લિપો, બરાબર। આવી રીતે ત્રણે ત્રણ પ્રકાર જે છે એના લિપિડમાં જે નામકરણ કરાયેલું છે એ નામકરણ કરવા માટે એના બંધારણમાં કયા પ્રકારનું ઘટક જે છે હાજર છે એને ધ્યાનમાં લીધેલું છે, બરાબર। હવે એમાંનું એક પ્રકાર જે છે ઉદાહરણ તમારે ટેક્સ્ટબુકમાં લીધેલું છે એ ઉદાહરણ જે છે આપણે જોઈએ, એમાંનું સૌથી પહેલું પહેલું ઉદાહરણ છે ફોસ્ફોલિપિડ। ફોસ્ફોલિપિડ જે છે એમાં ઉદાહરણ તરીકે તો કે આ પ્રકારના લિપિડ ફોસ્ફેટ યુક્ત છે, મતલબ એના બંધારણમાં ફોસ્ફેટ આવેલા હોય। ઉદાહરણ તરીકે લેસિથિન, બીજો ઉદાહરણ થશે સિફેલિન। લેસિથિન શું છે? તો કે કોષના કોષરસ પટલનું બંધારણીય ફોસ્ફોલિપિડ। કોષ હોય કોષના ફરતે આવેલું પટલ, બરાબર, એ પટલનું નામ છે કોષરસ પટલ। કોષરસ પટલ એક પ્રકારના ફોસ્ફોલિપિડ ધરાવે। ફોસ્ફોલિપિડમાં કયું લિપિડ હોય યાદ રાખજો, ઉદાહરણનું નામ છે લેસિથિન। અને લેસિથિનનું બંધારણ ટેક્સ્ટબુકમાં આપેલું છે, બહુ સિમ્પલ છે, ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલું છે, બરાબર। એ ઉદાહરણને આપણે યાદ કઈ રીતે રાખી શકાય, બરાબર, અને એના બંધારણમાં જે છે તફાવત શું છે તેનું બંધારણ દોરી અને આપણે સમજીએ કે બંધારણમાં ખાલી તફાવત જે છે બહુ થોડોક જ તફાવત છે, આપણને આગળનું ટ્રાયગ્લિસરાઇડ જે છે એનું બંધારણ આવડતું હોય તો આપણે એના પરથી લેસિથિન જે છે એનું બંધારણ પણ બનાવી શકીએ। એવું લેસિથિન જેવો જ બીજો ભાગ છે સિફેલિન, લેસિથિન એક આપેલું છે, બરાબર। જો આ બંધારણ જોઈએ તો સૌથી પહેલા લેસિથિન જે છે એનું બંધારણ, લેસિથિનનું બંધારણ
તો લેસિથિનના બંધારણ જે છે એમાં સૌથી પહેલા તમારે દર્શાવવાનું છે ટ્રાયગ્લિસરાઈડ જે છે એનું બંધારણ. ટ્રાયગ્લિસરાઈડનું બંધારણ આવી રીતે આવી ગયું, જો સી એચ ટુ ઓ સી ડબલ બોન્ડ ઓ આર વન, પછી સી એચ ઓ સી ડબલ બોન્ડ ઓ આર ટુ, આગળ જે દર્શાવ્યું છે એ. નેક્સ્ટ એવી જ રીતે સી એચ ટુ ઓ. હવે જે ત્રીજું આર થ્રી હોય એની જગ્યામાં ઉમેરાય જે ફોસ્ફેટ ઘટક. ફોસ્ફેટ ઘટક જે છે એ કઈ રીતે ઉમેરાય, જો એના બંધારણમાં ખાલી ઉમેરાય એક ફોસ્ફેટ, ફોસ્ફેટની સાથે બધી બાજુ આવેલા હોય ઓક્સિજન ઓ એચ અથવા ઓ લખી શકાય, બીજો ઓક્સિજન, જો ફોસ્ફેટ એટલે પી ઓ ફોર, ફોસ્ફેટની ફરતે ચારે ઓક્સિજન જે આવેલું હોય, પછી બે ઘટક આવશે સી એચ ટુ સી એચ ટુ, પછીનો ભાગ જે છે ઉમેરવાનો છે એક નાઇટ્રોજન એટલે કે એન, અને એનની સાથે ઉમેરેલા હોય ત્રણ સી એચ થ્રી, સી એચ થ્રી સી એચ થ્રી સી એચ થ્રી. બરાબર, લેસિથિન જે છે એના બંધારણમાં આપણે ટ્રાયગ્લિસરાઈડનો ઘટક છે એ સિવાયનું આપણે એમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરી દીધો, અને ફોસ્ફેટ સમૂહ જે છે એની સાથે આનું બંધારણનું નામ થાય કોલાઇન, એટલે એના પરથી લેસિથિનનું એક બીજું નામ પણ આપી શકાય. એટલું બધું તમારે ટેક્સ્ટબુક જે છે એમાં ખાલી બંધારણ આપેલું છે, નામ જરૂર નથી પણ નામ જાણકારી માટે લખું છું. એના પરથી લેસિથિનનું બીજું નામ છે ફોસ્ફેટીડાઇલ, ફોસ્ફેટીડાઇલ કોલાઇન, ફોસ્ફેટીડાઇલ કોલાઇન. ફોસ્ફેટીડાઇલમાં ફોસ્ફેટ અને કોલાઇન જે છે એનો મતલબ આ થશે ઓ સી એચ ટુ સી એચ ટુ એન ત્રણ સી એચ થ્રી, એટલે બંધારણ જે છે એમાં આટલો ભાગ બધો આવી ગયેલો છે. આગળ ટ્રાયગ્લિસરાઈડ એમાં ખાલી ફોસ્ફેટ વાળો ભાગ ઉમેરી દઈએ એટલે બંધારણ થઈ જાય લેસિથિન. આ લેસિથિનનું બંધારણ તમારે ટેક્સ્ટબુકમાં દોરેલું છે, બંધારણ યાદ રાખવાનું છે. અને ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે આ લેસિથિન આપણા કોષના કોષરસ પટલનો બંધારણીય ઘટક છે, બંધારણીય ફોસ્ફોલિપિડ. મતલબ પૂછે કે કોષના કોષરસ પટલમાં કયું લિપિડ આવેલું હોય, લિપિડ થશે લેસિથિન, અને કયા પ્રકારનું છે તો ફોસ્ફોલિપિડ. બરાબર, આવી રીતના જે છે ભાગ આપેલો છે. એના પછીના ગ્લાયકોલિપિડ અને લિપોપ્રોટીન એના વિશે કોઈ માહિતી જે છે એક્સ્ટ્રા આપેલી નથી. એટલે આ થશે જટિલ લિપિડ, જેમાં જટિલ લિપિડમાં આલ્કોહોલ અને ફેટી એસિડ ઉપરાંત બીજા કોઈ પણ અન્ય ઘટકો જે છે એમાં હાજર રહેલા હોય છે. બરાબર, આ થઈ ગયું. એના પછી નેક્સ્ટ હવે મેઇન આપણો ત્રીજો પ્રકાર લિપિડ, ત્રીજો પ્રકાર થશે સ્ટીરોઇડ. સ્ટીરોઇડ જે છે એક પ્રકાર છે, ઇંગ્લિશમાં આગળ નામ આવી ગયું પ્રમાણે આ ડિરાઇવડ લિપિડ છે. ડિરાઇવડ લિપિડ મતલબ કે એમાંથી બીજા કોઈ પણ ઘટકમાંથી નિર્માણ કરેલા ઘટકો, એમાંનું આ ઉદાહરણ એક થશે સ્ટીરોઇડ, સ્ટીરોઇડ અથવા સ્ટેરોઇડ. બરાબર, સૌથી પહેલા એના વિશે સામાન્ય માહિતી જોઈએ. તો જો સ્ટીરોઇડ જે છે આ એક એવા પ્રકારનું લિપિડ છે, એવા પ્રકારનું લિપિડ છે જેના બંધારણમાં કોઈ ફેટી એસિડ હોતા નથી, કોઈ ફેટી એસિડ હોતા નથી. જો ઇમ્પોર્ટન્ટ, આગળ આવ્યું હતું કે બધા લિપિડમાં આલ્કોહોલ અને ફેટી એસિડ હોય, પણ આ એવું બંધારણીય જે છે લિપિડ છે જેના બંધારણમાં કોઈ ફેટી એસિડ નથી. ફેટી એસિડ નથી તો એના બંધારણમાં હોય શું, તો કે દરેકે દરેક સ્ટીરોઇડના બંધારણમાં એક લાક્ષણિક ચક્ર આવેલું હોય. જો આ પ્રકારના લિપિડ નું બંધારણ એક વિશિષ્ટ ચક્રીય બંધારણ ધરાવે છે, વિશિષ્ટ ચક્રીય બંધારણ ધરાવે છે. આ વિશિષ્ટ ચક્રીય બંધારણ કયું છે, એ બંધારણ જે છે આપણે જોઈએ કે દરેકે દરેક જે છે એના બંધારણમાં ચાર જે છે ચક્રીય રચના આવેલી હોય. એ ચક્રીય રચના જે છે દોરી અને એને સમજાવું તમને. જો કોઈ પણ સ્ટીરોઇડ હોય, સ્ટીરોઇડ બંધારણ, સ્ટીરોઇડના બંધારણમાં આવા ચાર જે છે ચક્ર આવેલા હોય, જો ખાસ યાદ રાખવાનું છે, બેન્ઝીન જેવા આવા ટોટલ જે છે ચાર ચક્ર આવેલા હોય. એક ચક્ર થઈ ગયું, બરાબર, ખાસ ધ્યાન રાખજો. એની સાથે બીજું જોડાયેલું બીજું ચક્ર,
થઈ ગયા બે ચક્ર, ત્રીજું ચક્ર જે છે એની ઉપરની બાજુ અહીંયા જોડાઈ જશે, આ થશે એના પછી જોડાયેલું ત્રીજું ચક્ર, બરાબર એની સાથે જોડાયેલું એક પાંચ જે છે ખૂણાવાળું, છ ખૂણા તેની જગ્યાએ પાંચ ખૂણાવાળું ચક્ર. કેટલા ચક્ર થયા ટોટલ? ચાર. ચારે ચાર જે છે એ ચક્રને અલગ અલગ નામ આપણે આપી શક્યા, એ ચક્ર, બી, સી અને ડી. આવા ચાર ચક્રવાળી ચોક્કસ જે છે એ રચના જોવા મળે, અને આવા ચાર ચોક્કસ જે રચનાવાળી ચક્રની રચના જોવા મળે એ સ્ટીરોઈડની ખાસિયત છે. મેં તમને જણાવી દઉં કે દરેકે દરેક જે છે ઘટકમાં, દરેકે દરેક ઘટકમાં જે ખૂણા દર્શાવેલા છે એ ખૂણા એક પ્રકારના કાર્બન છે, અને કાર્બનના નંબરિંગ જે છે આ પ્રમાણે થાય, જેની શરૂઆત થશે અહીંથી. આ પહેલો નંબર છે એક, બે, ત્રણ, થશે ચાર, પાંચ, છ, સાત, આગળની બાજુ ખૂણામાં થશે આઠ, પછી જો નવમો નંબર અહીંયા નવ, નીચેનું દસ. એકથી દસ નંબર કાર્બન જે છે આ રીતે, અગિયારમો નંબર શરૂઆત થશે અહીંથી, અગિયાર, આ થશે બાર, બાજુમાં તેર, આ થશે ચૌદ, ચૌદ પછી બાજુમાં અહીંથી શરૂઆત થશે પંદર, સોળ, સત્તર. જો સત્તર જે છે ખૂણા પૂરા થઈ ગયા, પછીનો અઢારમો નંબર આવશે અહીંયા, આ છેડો જે ખાલી છે અઢાર, અને અહીંયા એક જે છેડો ખાલી છે થશે ઓગણીસ. એટલે ઓગણીસ કાર્બન જે છે એ ધરાવતું એક વિશિષ્ટ જે છે ચક્ર. આ ચક્ર જે છે બરાબર, એમાં તમારે ડિટેલ જે છે એમાં યાદ નથી રાખવાનું, પણ ખાલી તમને જાણકારી માટે જણાવી દો કે એમાં જે એ, બી અને સી આ જે ત્રણેય ચક્ર જે દર્શાવેલા છે બરાબર, ત્રણે ત્રણ ચક્ર બરાબર, એને નામ કહેવાય ફિનેન્થ્રિન ચક્ર. ફિનેન્થ્રિન ચક્ર અને જે ડી બંધારણ દર્શાવ્યું છે ડી ચક્ર બરાબર, એનું નામ છે સાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટેન ચક્ર બરાબર. એટલે ટોટલ કેટલા છે? એમાં ચાર ચક્ર છે, એમાં પહેલા એબીસી જે છે એ ફિનેન્થ્રિન ચક્ર છે, અને ડી જે છે સાયક્લોપેન્ટેન ચક્ર છે. આ માત્ર ખાલી જાણકારી માટે છે, એટલું બધું તમારે ડિટેલમાં જરૂર નથી બરાબર. હવે સ્ટીરોઈડ જે છે એના ઉદાહરણ, કે કયા કયા બંધારણ છે કે જેના અલગ અલગ બંધારણમાં આવા ચક્ર જોવા મળે, મતલબ તમે આવું ચક્ર જોવો તેનો મતલબ એ સ્ટીરોઈડ હશે બરાબર. જો તમને ખ્યાલ છે કે આમાં કોઈ પણ પ્રકારના ફેટી એસિડ કે એવો ભાગ નથી, આ જે જે બધા ચક્રી રચનાઓ દર્શાવેલી છે બધી કાર્બનની શૃંખલા છે બરાબર. એમાં CH2 CH2 એ રીતે જે ભાગ જોડાયેલા છે બરાબર, અને આનું મહત્વ ઘણું બધું છે. એમાં ઉદાહરણ તરીકે જોઈએ બરાબર, તો સ્ટીરોઈડ જે છે એના એના પછી આવશે સ્ટીરોઈડના ઉદાહરણ. સ્ટીરોઈડના મુખ્ય ઉદાહરણ જે છે એમાં ઉદાહરણ તરીકે સૌથી અગત્યનું જે છે મુખ્ય આવે છે કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલ બરાબર, જેનું બંધારણ પણ આપણે દોરવાનું છે આની જેમ જ, આમાં થોડુંક ભાગ ઉમેરવાનો છે બરાબર. કોલેસ્ટેરોલ પછી બીજા ઉદાહરણ આવશે પિત્ત એસિડ. આપણા શરીરમાં પિત્તરસ જે ઉત્પન્ન થાય એમાં આવેલા કેટલાક એસિડ બરાબર. પછી ત્રીજું ઉદાહરણ છે વિટામિન ડી. વિટામિન ડી નું બંધારણ યાદ રાખજો, એક પ્રકારનું અહીં સ્ટીરોઈડ છે બરાબર. પછી ઉદાહરણ આવશે લિંગી અંતસ્ત્રાવો. લિંગી અંતસ્ત્રાવોમાં ઉદાહરણ તરીકે ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, મનુષ્યના લિંગી અંતસ્ત્રાવો બધા સ્ટીરોઈડ છે બરાબર. પછી સાથે આવશે કેટલાક વનસ્પતિના આલ્કલોઇડ, વનસ્પતિના કેટલાક આલ્કલોઇડ બરાબર. આ બધા ભાગ જે છે એ આવશે સ્ટીરોઈડના ઉદાહરણ વગેરે બરાબર. કોલેસ્ટેરોલ, પિત્ત એસિડ, વિટામિન ડી, લિંગી અંતસ્ત્રાવો અને આલ્કલોઇડ, આ બધા જે છે સ્ટીરોઈડના ઉદાહરણ છે. એ ઉદાહરણ જે છે એમાંનું એક ઉદાહરણ આપણે જે મુખ્ય કોલેસ્ટ્રોલ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ જોઈ લે બરાબર. પણ એ પહેલાં એના પ્રકાર જોઈ લે. જો તો કોઈ પણ સ્ટીરોઈડ હોય, સ્ટીરોઈડના મેઇન બે પ્રકારો છે. સ્ટીરોઈડ મુખ્ય બે પ્રકારો છે, એક પ્રકાર છે સ્ટેરોલ અને બીજો પ્રકાર છે સ્ટેરોન.
જો પાછળના નામ પરથી શબ્દ ખબર પડી છે, રોલ અને રોન, લ અને ન, એનો મતલબ શું? તો કે આવા સ્ટીરોઈડ ના બંધારણમાં, આવા સ્ટીરોઈડ ના બંધારણમાં ઓએચ સમૂહ, ઓએચ સમૂહ મતલબ આલ્કોહોલ, આલ્કોહોલ ઘટક હાજર હોય છે. યાદ રાખજો, એવા પ્રકારના સ્ટીરોઈડ કે જેના બંધારણમાં ઓએચ સમૂહ હોય, ને ઓએચ સમૂહ એટલે આલ્કોહોલ, આલ્કોહોલ પરથી ઓલ પ્રત્યે લાગે, પાછળ શબ્દ લાગશે સ્ટેરોલ. ઉદાહરણ તરીકે આગળ લીધા પ્રમાણે ઉદાહરણ જો, ઉદાહરણ તરીકે કોલેસ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ, બધા પાછળ ઓલ પ્રત્યે લાગે એ થશે સ્ટેરોલ. બીજો પ્રકાર સ્ટેરોન, આવા સ્ટીરોઈડના બંધારણમાં, આવા સ્ટીરોઈડના બંધારણમાં સીઓ, સીઓ નો મતલબ શું થશે? કીટોન, કીટોન ઘટક હાજર હોય છે. કીટોન ઘટક માટે શબ્દ છે, કીટોનમાં પાછળ લાગે ઓન, એટલે સ્ટીરોઈડમાં નામ પણ પાછળ આપ્યું ઓન, જેમાં જેમાં પાછળ ઓન પ્રત્યે લાગતો હોય એમાં સી ડબલ ઓએચ સમૂહ જે છે હાજર હોય છે, બરાબર. એના ઉદાહરણ તરીકે, ઉદાહરણ તરીકે જો લિંગી અંતસ્ત્રાવ, જેમ કે પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન, કોર્ટિઝોન, લિંગી શું છે, બધા આગળ કીધું પ્રમાણે લિંગી અંતસ્ત્રાવ, નર અને માદા જે છે એના લિંગી અંતસ્ત્રાવ. પ્રોજેસ્ટેરોન માદા જાતિ અંતસ્ત્રાવ છે, ટેસ્ટોસ્ટેરોન નર જાતિ અંતસ્ત્રાવ છે. લિંગી અંતસ્ત્રાવ શું છે? એક પ્રકારના સ્ટીરોઈડ, બરાબર, જેમાં પાછળ ન આવતો હોય બધા સ્ટેરોન હોય, જેમાં પાછળ લ આવતો હોય બધા સ્ટેરોલ હોય, બરાબર. આથી ગયા એના ઉદાહરણ. હવે લાસ્ટ જે છે ટેક્સ્ટ બુકમાં જે તમારે આપેલું છે એ ભાગ લઈ લઈએ આપણે. કોલેસ્ટેરોલ જે છે એનું બંધારણ, આમાં ઉદાહરણ તરીકે કયું એવું જો, તો કે સ્ટેરોલમાં એવું કોલેસ્ટેરોલ, એટલે એના પછી નેક્સ્ટ જે છે લાસ્ટ ભાગમાં આવશે કોલેસ્ટેરોલનું બંધારણ. કોલેસ્ટેરોલનું બંધારણ જે છે બનાવવા માટે સૌથી પહેલા આગળ જોયું પ્રમાણે તમારે એમાં પેલું ચક્રીય બંધારણ જોશે. આગળ આવ્યું પ્રમાણે જો, આવી ચક્રીય બંધારણની રચના તો કોમન હોય જ, એમાં થોડોક ભાગ આપણે ઉમેરશું, બરાબર, એટલે એ બંધારણ જે છે થઈ જશે કોલેસ્ટેરોલનું. કોલેસ્ટ્રોલના બંધારણમાં ઉમેરાય છે શું જો, ખાલી જોઈએ સૌથી પહેલા સામાન્ય જે બંધારણીય રિંગ જે છે દર્શાવી દઈએ, એક ચક્ર આગળ જવી પ્રમાણે સાથે ઉમેરવાનું છે, બીજું ચક્ર છ ખૂણાવાળી રિંગ, બરાબર, એની સાથે ઉમેરવાનું છે ઉપરની બાજુ, ત્રીજું ચક્ર બરાબર એની સાથે જોડાયેલું છે પાંચ ખૂણાવાળી રિંગ, બરાબર, ચોથું ચક્ર ઉપરની બાજુ અહીંયા બધે લાઈન જે કે કાર્બન દર્શાવે છે. આ બંધારણ થઈ ગયું કોઈ પણ સ્ટીરોઈડ જે છે એનું બેઝિક બંધારણ. એટલે આટલો ભાગ જે છે એ તો કોમન બધામાં હોય, જેમાં દરેકે દરેક ખૂણા જે છે એ બધા શું દર્શાવે છે, તો કે આ ખૂણા છે એક એક કાર્બન છે, જેમાં કાર્બનની સંખ્યા આપણે આગળ દર્શાવી. કોલેસ્ટેરોલનું બંધારણ આપણે જોઈએ છીએ, કોલેસ્ટ્રોલના બંધારણમાં ટોટલ 27 કાર્બન જે છે આવેલા હોય. આ 27 કાર્બન ધરાવતું એક જે છે લિપિડ છે, એમાં બાકીનો ભાગ જે છે ઉમેરાય છે કયો, આટલો ભાગ જે છે કોમન છે, હવે એમાં બાકીનો ભાગ હું બીજા કલરથી દર્શાવું છું, તમને ખ્યાલ આવે કે એમાં બાકીનો ભાગ જે છે એડ થાય છે, કયો ભાગ એડ થાય છે, બરાબર. જો આટલો ભાગ બેઝિક ભાગ જે છે એમાં સૌથી પહેલા તો કોલેસ્ટેરોલ છે, એ કોલેસ્ટેરોલના બંધારણમાં ઓલ એટલે પાછળ જે છે ઓલ પ્રત્યે આલ્કોહોલ છે, મતલબ ઓએક્સમાં આવતો હશે, તો એમાં આગળ દર્શાવ્યું પ્રમાણે જો 1 2 3 ત્રીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરમાં કાર્બનમાં સૌથી પહેલા ઉમેરાયેલું હોય ઓએચ, ઓએચ પરથી ખબર પડી જાય કે આ જે છે એક પ્રકારનો સ્ટેરોલ છે, બરાબર. પાંચમા અને છઠ્ઠા નંબરના કાર્બનમાં આવશે એ વચ્ચે ડબલ બોન્ડ, બરાબર. પછીનો ભાગ અહીં સુધી આવે 17 18 19, હવે ઉમેરાય શું જો, એક કાર્બન આ રીતે, પછી એમાં ફરીથી એક કાર્બન, ફરીથી એક કાર્બન, ફરીથી એક ચક્ર જેવો ભાગ બનાવવાનો છે, બરાબર, પણ એ ચક્ર પૂરું નથી કરવા, આ રીતે ફરીથી એક ભાગ અને વાય આકારની રચના. જો ખૂણા ઉમેરાણા કેટલા, 1 2 3 4 5 6 7 8, એટલે આગળ જે ભાગ હતા બરાબર એ ભાગ પ્રમાણે તે જો હું નંબર આપું
નંબર નંબર જે આગળ મેં આપ્યા હતા બરાબર એ પ્રમાણે તમે જોઈ પ્રમાણે જો છેલ્લે નંબર કયો આવતો તો 19 આ જે ભાગ જે છે એનો નંબર હતો 18 આ નંબર જે છે તો 19 એનાથી આગળ જે છે બરાબર એનાથી આગળવાળા ભાગ જે છે એમાં નંબર આપીએ તો નંબર જે છે આવી રીતે થશે 20 21 22 23 24 25 અહીંયા થશે 20મો કાર્બન 21 22 23 24 25 26 અને 27 બરાબર એટલે આ શું થશે કોલેસ્ટ્રોલ એક પ્રકારનો 27 કાર્બન ધરાવતો 27 કાર્બન ધરાવતો સ્ટેરોલ પ્રકારનો લિપિડ સ્ટેરોલ લિપિડ એક પ્રકારનું શું થશે સ્ટીરોઇડ સ્ટીરોઇડમાં કાર્બનની સંખ્યા 27 ધરાવતો એક ઘટક એટલે આટલો ભાગ ઉમેરવાનો જો બાકીનો બધો ભાગ મતલબ કે જો એમાં એ બી સી અને ડી આ જે ચારે ચાર ચક્રીય રચનાઓ જે છે એમાં હાજર જોવા મળે જ છે એ ઉપરાંત કેટલોક ભાગ જે છે એમાં ઉમેરાણો છે એ ઉમેરાણો ભાગ જે છે બરાબર એ એમાં ઉમેરાય એટલે એના પરથી એ કોલેસ્ટ્રોલનું બંધારણ થઈ જાય અર્ગોસ્ટેરોલ જે આગળ કીધું પ્રમાણે અર્ગોસ્ટેરોલ એ શું છે તો કે એક પ્રકારનું વિટામિન ડી આપણે કીધું વિટામિન ડી ના બંધારણમાં અર્ગોસ્ટેરોલ બંધારણ જે છે આવેલું હોય એ પણ એક પ્રકારનો સ્ટીરોઇડ છે બરાબર એટલે આજે જે આપણે ભણ્યા છે બરાબર એને હું બહુ ટૂંકમાં સામાન્ય ઘટક સ્વરૂપે લિપિડના પ્રકારના ઉદાહરણ સ્વરૂપે લખી નાખું છું આટલો આપણે ભણ્યા લિપિડના મુખ્ય ત્રણ પ્રકાર બરાબર સૌથી પહેલો પ્રકાર જે છે એ ભણ્યા સાદા લિપિડ જે છે એમાં મુખ્ય ફરીથી પાછા બે પેટા પ્રકાર જેમ કે પહેલો પ્રકાર જે છે ટ્રાયગ્લિસરાઇડ બરાબર ટ્રાયગ્લિસરાઇડ ટ્રાયગ્લિસરાઇડ બીજો ભાગ હતો મીણ બરાબર ટ્રાયગ્લિસરાઇડમાં ફરીથી પાછા બે પેટા પ્રકાર ભણ્યા જેમ કે એક પ્રકાર જે છે એ છે મેદ એટલે કે એનું ઘન સ્વરૂપ અને બીજો પ્રકાર તેલ એટલે કે એનું પ્રવાહી સ્વરૂપ બે ભાગ ભણ્યા મીણવાળો ભાગ જે છે એ પછી બીજો પ્રકાર જે છે એમાં ભણ્યા જટિલ લિપિડ વાળા ભાગ જે છે એમાં જટિલ લિપિડમાં ટોટલ ત્રણ પ્રકાર જેમ કે ઉદાહરણ સ્વરૂપ ફોસ્ફોલિપિડ બીજો પ્રકાર ગ્લાયકોલિપિડ અને ત્રીજો પ્રકાર લિપોપ્રોટીન ત્રણ ઉદાહરણ જેમાં ફોસ્ફોલિપિડના ઉદાહરણમાં લીધું લેસિથિન બીજું ઉદાહરણ જે ટેક્સ્ટ બુકમાં નથી સિફેલિન બરાબર ત્રીજો પ્રકાર જે છે આપણે ભણ્યા સ્ટીરોઇડ અથવા તો ડિરાઇવડ લિપિડ સ્ટીરોઇડમાં પાછા ફરીથી બે પ્રકાર એક પ્રકાર સ્ટેરોલ પાછળ લ આવે છે અને બીજો પ્રકાર સ્ટેરોન પાછળ ન આવે છે સ્ટેરોલમાં સૌથી મેઇન ઉદાહરણ કોલેસ્ટેરોલ બરાબર સ્ટેરોનનું ઉદાહરણ હોય તો પ્રોજેસ્ટેરોન ઉદાહરણ આપેલા છે આટલા ભાગ જે છે આપણે આજે ભણ્યા ભાગની સાથે સાથે એના બંધારણીય ઘટકો ભણ્યા અને બંધારણીય ઘટકો જે છે બરાબર એ કઈ રીતે બને છે રીત પણ ભણ્યા બરાબર પહેલેથી બધા ભાગ જે છે જોઈ લેવાના છે અને ટેક્સ્ટ બુકમાં બધા ભાગ જે છે આપેલા નથી એટલે ખાસ તમારે નોટમાં ઉતારતા જવાના છે અને લિપિડ જે છે એના પ્રકાર પછી લિપિડ જે છે એનું મહત્વ છે આપણે અને આગળના લેક્ચરમાં જે છે ભણશું બરાબર એટલે ખાસ ટેક્સ્ટ બુકમાં નથી એટલે તમારે પેન નોટમાં લખતું જવાનું છે અને રીડ કરી લેવાનું છે ટેક્સ્ટ બુકની થી